આજે આપણે કલર એટલે કે રંગ પર આધારિત હોય તેવા કેટલાક ખૂબ મજાના ઇડિયમ્સ રૂઢિપ્રયોગોની વાત કરીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે 19મા એપિસોડ તરફ જઈ રહ્યા છીએ ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં. મિત્રો, ગયા એપિસોડમાં તમને યાદ હશે કે આપણે નંબર આધારિત કેટલાક ઇડિયમ્સ કે રૂઢિપ્રયોગોની વાત કરી હતી. આજે આપણે કલર એટલે કે રંગ પર આધારિત હોય તેવા કેટલાક ખૂબ મજાના ઇડિયમ્સ રૂઢિપ્રયોગોની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ છે ઇન ધ પિંક. ઇન ધ પિંક, ધારો કે તમને કોઈ પૂછે કે હાઉ આર યુ અને તમે કહો કે આઈ એમ ઇન ધ પિંક, એટલે તમારી તંદુરસ્તી બહુ સરસ છે, તમે એમ કહેવા માગો છો, યુ આર વેરી હેલ્થી. ત્યાર પછી ઇન ધ બ્લેક, તમારો બેંક એકાઉન્ટ ધારો કે બ્લેકમાં હોય તો એ સારું છે કે ખરાબ છે? તો મિત્રો, એ બહુ સારી બાબત છે કે તમારા એકાઉન્ટમાં પૈસા છે, એટલે યોર એકાઉન્ટ ઇઝ ઇન ધ બ્લેક. અને જો પૈસા નહીં હોય અને સામે ચેક અપાયેલા હોય તો તમારો એકાઉન્ટ એ રેડમાં છે એમ કહેવાય. એટલે વેન યોર એકાઉન્ટ ઇઝ ઇન ધ બ્લેક ઇટ ઇઝ ગુડ, એન્ડ વેન યોર એકાઉન્ટ ઇઝ ઇન ધ રેડ ઇટ ઇઝ નોટ ગુડ. ત્યાર પછી ફોર્થ છે અ ગ્રે એરિયા. અ ગ્રે એરિયા એટલે કેટલીક વાર કેટલીક બાબતોમાં સ્પષ્ટતા નહીં હોય, કેટલીક બાબતો એવી હોય કે જેમાં સ્પષ્ટ માહિતી નહીં હોય, ક્લેરિટી નહીં હોય, ઘણા કાયદાઓ એવા હોય કે જેમાં બહુ જ ગૂંચવણો બધી હોય, તો આપણે એમ કહીએ કે દેર ઇઝ અ લોટ ઓફ ગ્રે એરિયા, એટલે અસ્પષ્ટતા હોય, ક્લેરિટી નહીં હોય. ઇવન ગ્રે વર્ડના સ્પેલિંગમાં પણ થોડી અસ્પષ્ટતા છે. ઘણા વ્યક્તિઓને જી આર એ વાય લખતા હોય છે અને ઘણા જી આર ઈ વાય લખતા હોય છે. એ બ્રિટિશ અમેરિકન સ્પેલિંગની જે ડિફરન્સ છે તે. ત્યાર પછી ફિફ્થ છે બી બ્લેક લિસ્ટેડ. ધારો કે તમે કોઈ બેંકમાંથી લોન લીધી હોય અને તમે ધારો કે એને ભરપાઈ નહીં કરતા હોય તો બેંક તમારી કંપનીને બ્લેકલિસ્ટ કરી નાખશે, એટલે તમને ભવિષ્યમાં લોન નહીં આપે, રાઈટ? તો એ બહુ નકારાત્મક બાબત છે. ત્યાર પછી બી ગ્રીન. ધારો કે તમે એમ કહો કે વેન આઈ જોઈન્ડ ધીસ કંપની આઈ વોઝ ગ્રીન, તો આઈ વોઝ ગ્રીન એટલે મારી ચામડીનો રંગ લીલો થઈ ગયો એવું નથી, પણ તમારી પાસે પૂરતો એક્સપિરિયન્સ નહોતો, એટલે ગ્રીન મીન્સ લેકિંગ ઇન એક્સપિરિયન્સ. ત્યાર પછી બી ટિકલ પિંક. તમે બહુ જ આનંદિત હો, બહુ જ ખુશમાં હો, તો તમે એમ કહો કે આઈ એમ ટિકલ પિંક વિથ યોર ઇન્વિટેશન, વિથ યોર કોમેન્ટ્સ, આઈ એમ ટિકલ પિંક. ત્યાર પછી કોઈ વ્યક્તિ બ્રેવ નહીં હોય, કરેજિયસ નહીં હોય, કોઈ કામ કરવામાં ગભરાયા કરતો હોય, તો આપણે એમ કહીએ કે ડોન્ટ બી યલો, બહુ કાવડ નહીં થા, ડરપોક નહીં થા, ડોન્ટ બી યલો. તો યલો અહીંયા ડરપોક હોવું એમ બતાવે છે. ત્યાર પછી કેચ સંબડી રેડ હેન્ડેડ, એટલે કોઈ વ્યક્તિ ગુનો કરતો હોય અને તે જ વખતે તમે એને પકડી પાડો, તો તમે એમ કહો કે આઈ કોટ હિમ રેડ હેન્ડેડ, હી વોઝ સ્ટીલિંગ ફ્રોમ માય પોકેટ, સો આઈ કોટ હિમ રેડ હેન્ડેડ. ત્યાર પછી ગીવ ધ ગ્રીન લાઇટ. તમે સિનિયર કોઈ પીપલ હોય એને તમે કોઈ એપ્લિકેશન કરી હોય, પરવાનગી તમારે તમે માંગતા હોય, તો અઠવાડિયા પછી એ લોકો ધારો કે તમને કહે કે હા આગળ વધો, હવે તમે વાંધો નહીં, તો દે હેવ ગીવન ધ ગ્રીન લાઇટ, અને એ લોકો ગ્રીન લાઇટ આપે પછી જ તમે કામ શરૂ કરી શકો. સો ગીવ ધ ગ્રીન લાઇટ. કેટલીક વાર કોઈક તમને કહેશે કે ભાઈ થોડુંક બુદ્ધિ ચલાવ નહીં, આમાં મગજ તો ચલાવ જરાક, બહુ ઇઝી છે, તો આવડી જશે તને. તો એના માટે ઇંગ્લિશમાં ફ્રેઝ છે યુઝ યોર ગ્રે મેટર. સમટાઈમ્સ યુ હેવ ટુ યુઝ યોર ગ્રે મેટર ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ. ત્યાર પછી હેવ ગ્રીન ફિંગર્સ. કોઈ તમને એમ કહે કે યુ હેવ ગ્રીન ફિંગર્સ, એટલે એનો અર્થ એમ નથી કે તમારા આંગળા ગ્રીન થઈ ગયા છે, પણ તમારી પાસે ગાર્ડનિંગ માટેની અબિલિટી છે, તમે પ્લાન્ટ્સ કેવી રીતે ગ્રો કરવા તે તમને આવડે છે, તમારી એ સ્કિલ છે, તો યુ હેવ ગ્રીન ફિંગર્સ.
કેટલીક વાર તમે કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય તો ઓરલ તમે ફોન પર વાત કરી હોય અથવા કોઈ મિટિંગમાં ચર્ચા કરી હોય, પણ પછી તમે એમ કહો કે આઈ વોન્ટ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઈટ, મને રિટનમાં જોઈશે આ બધી વસ્તુ, ખાલી મોડે મોડે વાત કરે તો નહીં ચાલે. સો આઈ વોન્ટ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઈટ. ત્યાર પછી કેટલાક લોકો હંમેશા બધી બાબતોને પોઝિટિવ જ જોઈએ, બધું સારું જ છે મન માને, એવરીથિંગ ઇઝ ગુડ, હેપી, નો પ્રોબ્લેમ એટ ઓલ. તો દે સામાન્ય રીતે બાળકો એવા હોય કે એ લોકોને બધું જ સારું લાગતું હોય, તો દે સી ઓર દે લુક એટ સમથિંગ થ્રુ રોઝ કલર્ડ ગ્લાસીસ. એટલે બધું જ સારું છે, હેપી છે એવું એ લોકો માને, કંઈ ખરાબ છે જ નહીં. સો દે લુક એટ ધ વર્લ્ડ થ્રુ રોઝ કલર્ડ ગ્લાસીસ. મેં કેટલાક એવા પણ વ્યક્તિઓને બોલતા સાંભળ્યા છે, એવા એવા એક્સપ્રેશન સાંભળ્યા છે કે સમબડી લુક્સ એટ ધ વર્લ્ડ થ્રુ રોઝ ટિન્ટેડ સ્પેક્ટિકલ્સ. એટલે અર્થ તો એક જ છે, રોઝ કલર્ડ ગ્લાસીસ કહો કે રોઝ ટિન્ટેડ સ્પેક્ટિકલ્સ કહો. ત્યાર પછી છે પેઇન્ટ ધ ટાઉન રેડ. પેઇન્ટ ધ ટાઉન રેડ એટલે એવું નથી કે તમે એક કંઈ કલરનું ટીન લઈ લો અને તમે આખા ટાઉનને પેઇન્ટ કરવા લાગો, એવું નથી. પણ ધારો કે કોઈ મેચ જોઈને બધા જે જે લોકો મેચ જીત્યા હોય તો એના બધા સપોર્ટર્સ બધા સ્ટ્રીટ્સમાં બહુ એન્જોય કરે, પાર્ટી કરે, ડ્રિંક પીએ અને આમ તેમ બધી વસ્તુઓ ફેંકતા હોય, એન્જોય કરતા હોય, દે આર પાર્ટીંગ. તો એને આપણે કહીશું પેઇન્ટ ધ ટાઉન રેડ. સો અવર ટીમ હેઝ વન ધ મેચ, સો લેટ્સ પેઇન્ટ ધ ટાઉન રેડ. ત્યાર પછી રેડ ટેપ. ઘણી બધી ઓફિસીસમાં તમે જોયું હશે, ઘણા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સની અંદર બહુ બધા કાયદાઓ હોય, એટલા બધા કાયદાઓ હોય, તમે પ્રોસિજર લાંબા લાંબા ચાલ્યા કરતા હોય, તો દેટ ઇઝ નથિંગ બટ રેડ ટેપ. સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ સમટાઇમ્સ ટુ કટ થ્રુ ધ રેડ ટેપ ઇન એની ઓર્ગેનાઇઝેશન. કોઈ બી ડિપાર્ટમેન્ટમાં બહુ જ તકલીફવાળું કામ હોય રેડ ટેપનું. ત્યાર પછી ધ બ્લેક શીપ ઓફ ધ ફેમિલી. તમને ખ્યાલ હશે કે દરેક ફેમિલીમાં કોઈ એક વ્યક્તિ હોય કે જેને કારણે આખા ફેમિલીને ડિસ્ક્રેસ કે કલંક લાગે કે ઇમ્બેરેસમેન્ટ જેવું લાગે, ક્ષોભ અનુભવે, તો એ ખરાબ વ્યક્તિ માટે એમ કહે કે હી ઇઝ ધ બ્લેક શીપ ઓફ ધ ફેમિલી. દેન અન્ટિલ યુ આર બ્લુ ઇન ધ ફેસ. કેટલાક વ્યક્તિઓ એવા હોય કે તમે એને ગમે એટલી વાર કહો, 50 વાર કહો, 100 વાર કહો, તો પણ એ સુધરે જ નહીં. તો આપણે એમ કે યુ કેન ટેલ દેટ પર્સન અન્ટિલ યુ આર બ્લુ ઇન ધ ફેસ, બટ હી વિલ નોટ લિસન ટુ યુ, હી વિલ નોટ ચેન્જ. એટલે તમે કહેતા થાકી જાઓ એટલી બધી વાર, અન્ટિલ યુ આર બ્લુ ઇન ધ ફેસ. અને જો તમને આટલા બધા સરસ કલર ઇડિયમ્સ વાપરતા આવડે તો પીપલ વિલ બી ગ્રીન વિથ એનવી, એ લોકો તમારી ઈર્ષ્યા કરશે, દે વિલ બી ગ્રીન વિથ એનવી, રાઈટ, તેઓ તમારી ઈર્ષ્યા કરશે. સો બી ગ્રીન વિથ એનવી એટલે ઈર્ષ્યા કરવી. ફરીથી એકવાર જોઈ લઈએ, ઇન ધ પિંક હેલ્થી, ઇન ધ બ્લેક યુ હેવ મની ઇન યોર અકાઉન્ટ, ઇન ધ રેડ યુ ડોન્ટ હેવ મની ઇન ધી અકાઉન્ટ, અ ગ્રે એરિયા અનક્લિયર, બી બ્લેક લિસ્ટેડ તમને ભવિષ્યમાં કોઈ લોન નહીં આપશે, બી ગ્રીન એટલે અનુભવ નહીં હોય, બી ટિકલ પિંક એટલે બહુ જ હેપી હોવ, બી યલો એટલે ડરપો કાવર્ડ, કેચ સમબડી રેડ હેન્ડેડ એટલે ચોરી કરતા કોઈને આપણે પકડી લઈએ, કોઈ ગુનો કરતા આપણે પકડી લઈએ રેડ હેન્ડેડ, ગીવ ધ ગ્રીન લાઇટ પરમિશન આપવી, યુઝ યોર ગ્રે મેટર તમારું ભેજું મગજ વાપરવાનું, હેવ ગ્રીન ફિંગર્સ એટલે ગાર્ડનિંગ માટેની અબિલિટીઝ સ્કિલ હોવી, ઇન બ્લેક એન્ડ વ્હાઈટ ઇન રાઇટિંગ થ્રુ રોઝ કલર ગ્લાસીસ એટલે બધું જ સારું છે, એવરીથિંગ ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ હેપી, નો પ્રોબ્લેમ એટ ઓલ, પેઇન્ટ ધ ટાઉન રેડ મીન્સ સેલિબ્રેટ સમ વિક્ટરી, રેડ ટેપ બહુ બધા નિયમ હોય, ગૂંચવણો બધી હોય, કન્ફ્યુઝિંગ હોય અને લાંબા લાંબા પ્રોસિજર્સ હોય, તેને રેડ ટેપ કહીએ આપણે, ધ બ્લેક શીપ ઓફ ધ ફેમિલી એટલે ઘરનો એક વ્યક્તિ જે કલંક લાવતો હોય, અન્ટિલ યુ આર બ્લુ ઇન ધ ફેસ, તમે ગમે એટલી વાર કહો કે પ્રયત્ન કરો થાકી જાઓ ત્યાં સુધી, એન્ડ ગ્રીન વિથ એન્વી એટલે ઈર્ષ્યા કરવી. સો આઈ હોપ આ એક સરસ કલર ઇડિયમ્સનો એપિસોડ તમને પસંદ આવ્યો હશે. તમને જો ગમ્યું હોય તો ચોક્કસ અમને જણાવજો, તમારા સૂચનો પણ અમને જણાવજો. ઘણા બધા વ્યક્તિઓ અમને ફીડબેક આપે છે વોટ્સએપથી અથવા ઈમેલથી, પણ તમે યુટ્યુબમાં જ્યાં હોય ત્યાં પણ તમે કોમેન્ટ લખી શકો, જેમ કે રાજકોટથી પ્રશાંતભાઈ છે, સુરતથી અનિતાબેન છે, બહુ સારા સારા સૂચનો હોય છે એમના, એમનો હું ખૂબ આભારી છું.
અને જે લોકો આ વિડીયો પસંદ કરતા હોય તો પ્લીઝ તમારા મિત્રોમાં આ ખાસ બધાને જણાવજો. ખબર છે .com પર આ ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં લગભગ આજે 19મો વિડીયો છે. તો તમે જો સારી સારી કોમેન્ટ્સ આપતા રહેશો, સૂચનો કરતા રહેશો, તો અમને વધારે ને વધારે વિડીયો બનાવવાની ઈચ્છા થશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.